तापी जिला सोनगढ़ खाते तापी पार नर्मदा लिंक योजना विरोध में आदिवासी समाज की विशाल रेली योजना। सोनगढ़ खाते लिंक योजना विरोध में कांग्रेस प्रेरित आदिवासी समाज की विशाल रेली योजाई थी। आ रेली में हजारों की संख्या में आदिवासी समाज लोग जोड़ाया था। आ रेली में कांग्रेस आगेवानों भाजप सरकार विरोधी प्रवचनों करी लिंक योजना तात्कालिक रद्द करी सरकार श्वेतपत्र बहार पाड़े तेवी मांगणी करी हती। जो कोई अधिकारी गमे ते बात कर सकते साखी ले नही साखी लेवा आ संस्कृति एनी धरोहर छे। तहसीब अमने नहीं सीखो, तहसीब तमे सीखो, तमारे अमारी पासे तहसीब सीखवानी छे। अमे कोई तीर ना विरोधी नथी, परंतु अमे आटला वर्षो थी अनाधिकार थी अहींया छे। तमे बारथी आईने अमने तहसीब सीखवता होशे तो सोमवारे खबर पड़शे केवड़ियामां केवी तहसीब चालशे। आवशो ने? हा आवशो ने? हा अहींथी आपणे आपणी रीते शांति હવે પછી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આપણે માંડવી ખાતે ભેગા થવાનું છે। સૌનો આભાર। જય આદિવાસી, જય આદિવાસી, તમામનો ખૂબ ખૂબ આભાર। અને આપણી વચ્ચે એક પોલીસ કર્મી આપણા મિત્ર છે આદિવાસી, એમને બર્થડે છે, એમને પણ અહીંથી હેપી બર્થડે ને આપણે બધા છૂટા પડીશું। જોરદાર નારાથી વધાવી લઈએ। કારણ કે હું આજે સમાજની સાથે જોડાયેલી છું ને, એટલે આજે તમારા બધાની વચ્ચે છું। સમાજ શું છે ને તો મને ખબર પડે છે, પણ બાકી આવા લોકોને તો સમાજ શું છે કેમ ખબર પડવાની છે। એટલે વધુ નહીં કહેતા હું મારી વાણીને અહીં વિરામ આપું છું। જય જવાહર, જય જવાહર, જય આદિવાસીઓના છે। આ સરકાર એક બાજુ બજેટમાં પૈસાની જોગવાઈ કરે છે, બીજી બાજુ એમ કે અમે રાજ કરીએ છીએ, ત્રીજી બાજુ ફટાકડા બી ફોડે છે અને
હવે ચોથી બાજુ આભાર સંમેલન રાખે છે. મુહૂર્ત છે, મુહૂર્ત છે. આ તો એવું થયું, આપણે છોકરી જોવા બેઠક કરી. આ તો એવું થયું, આપણે એન્ગેજમેન્ટ કર્યું, પછી ફાર્ગતી કરી અને પછી ફટાકડા ફોડ્યા. અને વેવાઈ પક્ષ વાળાને લાવીને આભાર સંમેલન કર્યું. ખબર જ નથી પાવર તાપી નર્મદા રિવલ્ડિંગ પ્રોજેક્ટ શું છે, એ લોકોને ખબર જ નથી વેદાંતા પ્રોજેક્ટ શું છે. એ લોકો તો આવીને અહીંયા યુસુફભાઈ પૂછવું જોઈએ, ભાઈ વેદાંતા નું અમને ખબર નથી આ કેવો. અરે ભાઈ, અમારી લડત ચાલુ રહેવાની છે. આ મોગલી ધરમપુરમાં એમ કહેતો હતો, એક બી આદિવાસી સમાજને ધરમપુરમાં પગ નથી મૂકવા દેવાના. આજે અમે ધરમપુરની સક્સેસફુલ રેલી કરી. અરે એમ કહેતા હતા કે ગાંધીનગરમાં એક બી આદિવાસી સમાજને જવા નથી દેવાના. અરે ગાંધીનગરમાં એની છાતી પર બેસીને આપણે મીટિંગ કરી, કોઈએ કઈ કહ્યું? કોઈએ કઈ કહ્યું? કોઈથી કઈ થવાનું નથી. આપણી લડત સાચી છે અને આપણી લડત ચાલુ રહેશે. ચાલે દિલ્હી જવું પડે તો દિલ્હી તો શું, પણ આપણી લડત ચાલુ રહેશે. આપણી લડત માત્ર શ્વેત પત્ર માટે નથી, આપણી લડત પેસા એક્ટ માટે પણ છે. 1996 નો પેસા એક્ટ, જેમાં 1996